કેમ છો? મજામાં ને? હું સતીશ ગોસ્વામી એસન સ્કૂલિંગમાં ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 4 ગણિત વિષયમાં આપણે અડધું અને પા નવમા નંબરના ચેપ્ટરની વાત કરતા હતા, જેમાં આપણે સ્વાધ્યાયપોથીમાં પ્રશ્ન નંબર 12 સુધી જોયું હતું. હવે આપણે પ્રશ્ન નંબર 13ની પણ ચર્ચા કરી હતી. હવે 14 નંબરના પ્રશ્નની વાત કરવા જઈ રહ્યા છીએ. તો ભાગ 5ની અંદર આપણે સ્વાધ્યાયપોથીમાં તમે જોશો તો આ રીતે તમને અલગ અલગ પ્રકારના વજનિયા આપેલા છે મિત્રો, બરાબર. એ વજનમાં એનો ઉપયોગ કરી અને આપણે ત્રાજવું સંતુલિત કરવાનું છે મિત્રો, બરાબર. હવે તમને ખબર છે કે જો ત્રાજવું સંતુલિત કરવું હોય તો બંને બાજુ વજન કેવું થવું જોઈએ? સરખું થવું જોઈએ, બરાબર છે. હવે જો અહીંયા આપણને લખ્યું છે 2 કિગ્રા. હવે ત્રાજવું સંતુલિત કરવું હોય તો આ બાજુ પણ આપણે 2 કિલોગ્રામનું વજન મૂકવું પડે, બરાબર છે મિત્રો. તમે અહીંયા ધ્યાનથી જોશો તો ક્યાંય તમને 2 કિલોગ્રામનો બાટ જોવા મળતો નથી. તો એનો મતલબ એવો થયો કે ભાઈ 1 કિલોગ્રામના આપણે 2 વજનિયા લઈ લઈએ તો આપણું 2 કિલોગ્રામ અહીંયા વજન થઈ જશે, બરાબર. તો આવા 1 કિલોગ્રામના 2 વજનિયા આપણે અહીંયા દર્શાવી દઈએ, બરાબર. 1 કિગ્રાનું 1, બરાબર. એ રીતે 1 કિલોગ્રામનું બીજું વજનિયું લઈ લઈએ, બરાબર. 2 વજનિયા થઈ ગયા એટલે આપણું 2 કિલોગ્રામ વજન થઈ ગયું, એટલે આપણે તાજવું સંતુલિત થઈ જશે. હવે જુઓ અહીંયા 1/4 કિલોગ્રામ કીધું છે. 1 કિગ્રા એટલે 1000 ગ્રામ થાય મિત્રો, આપણે જાણીએ છીએ. અને 1000ના 4 સરખા ભાગ પડે એટલે 250 ગ્રામ થાય. અને એમાંનો 1 ભાગ અહીંયા લેવાનો છે, એટલે કે અહીંયા કેટલું થશે? 250. 1/4 બરાબર કેટલું થાય? 250 ગ્રામ, બરાબર. તો અહીંયા આગળ આપણે 250 ગ્રામનો બાટ મૂકી દઈએ તો એ આપણું 1/4 કિગ્રા જેટલું વજન થશે. તો અહીંયા આગળ આપણે કયું વજન મૂકીશું? તો 250 ગ્રામવાળું, બરાબર. તો અહીંયા લખી દેવાનું 250 ગ્રામ, બરાબર છે. આગળ વધીએ તો તમે જોશો તો અહીંયા આગળ આપણા જોડે છે 3/4 કિગ્રા. 3/4 એટલે 4 સરખા ભાગમાંના 3 ભાગ. 250 આપણે 3 વખત લઈએ, બરાબર. એક તો આપણા જોડે 750 ગ્રામ વજન થાય. અહીંયા 750 ગ્રામનો બાટ આપણી જોડે નથી, એટલે આપણે શું કરીશું? 1 500 ગ્રામનું વજન લઈશું અને બીજું 250 ગ્રામનું. તો અહીંયા આગળ 1 વજન હું દર્શાવી દઈશું જે 500 ગ્રામનું થશે, બરાબર. એ જ પ્રમાણે બીજું વજન આપણે લઈએ, એ આપણે 250 ગ્રામનું લઈએ, બરાબર. તો કુલ વજન આપણું 750 ગ્રામ થઈ જશે મિત્રો, બરાબર. અને એ આપણું 3/4 કિગ્રા બરાબર 750 ગ્રામ વજન થાય. અહીંયા આગળ શું છે? 1/2 કિગ્રા. હવે આપણે જાણીએ છીએ 1/2 એટલે અડધું, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, અને એના અડધા એટલે કે 1/2 કિગ્રા એટલે 500 ગ્રામ થાય. તો અહીંયા આગળ આપણે કેટલું વજન મૂકવું પડશે મિત્રો? તો કે 500 ગ્રામ. કેટલું આવશે? 500 ગ્રામનું વજન મૂકી દઈએ તો બંને વજનિયા સરખા થઈ જશે, ત્રાજુ આપણું સંતુલિત થઈ જશે. હવે સરસ મજાની રમૂજી પ્રવૃત્તિ આપી છે કે જે આપણે વ્યવહારમાં જીવનમાં ઉપયોગમાં લઈએ એવા કેટલાક વ્યવહાર કોયડા આપણને અહીંયા આપેલા છે, એ આપણે ઉકેલતા શીખવાનું છે. શું કહે છે અહીંયા? કે 1 કેકના જો 200 રૂપિયા થતા હોય મિત્રો, 1 કેકનો ભાવ કેટલો છે? 200 રૂપિયા. તો કેકના 3/4 ભાગના કેટલા રૂપિયા થાય? એકદમ સરળ છે દાખલા, કોઈ ગભરાવાની જરૂર નથી, પણ પ્રેક્ટિસ કરવી પડશે. જેટલી ગણતરી કરશો ગણશો એટલું વધુ આપણે આવડી શકશે અને આપણે ઝડપથી ગણી શકશું, બરાબર છે. 1 કેકના 200 રૂપિયા છે તો 3/4 કેકની કિંમત શોધી છો. આપણે શું કરી દઈએ મિત્રો? 200 રૂપિયા 1 કેકના ગુણ્યા 3/4 શોધવા હોય તો આપણે આ રીતે ગણતરી કરી શકીએ કે 200 × 3/4 એટલે આપણે શું મળશે? 3/4 કેકની કિંમત 3/4 ભાગની આપણે અહીંયા લખી શકીએ, થોડુંક વ્યવસ્થિત લખીએ, બરાબર, મોટું લખીએ. અહીંયા આપણે લખીએ કે ભાઈ 3/4 ભાગની કેકની
बराबर शू थाय तो कि 200 रुपया गुणिया 3/4 बराबर। हवे जुओ 200 × 3 कर दो अने भाग्या 4। हवे जो मित्रों तमे अलग अलग रीते गणतरी करी सको छो, गणित में खाली पद तमारा साचा होवा जोईए। आने आपणे करी 200 / 4 करीए बराबर, तो अहीं आगळ आपणे उड़ाड़ी 4 × 5 = 20 उड़ाड़ी तो अहीं 50 × 5 = 4 = 0 એટલે 50 × 3 વધે બરાબર 5 × 3 = 15 એટલે 150 રૂપિયા થાય બરાબર। તો આપણે લખી શકીએ કે ભાઈ 1/3 ભાગની કેકની કિંમત બરાબર આપણે કેટલી મળી 150 રૂપિયા બરાબર, એટલી કિંમત મળે છે। ગણતરી અલગ અલગ રીતે તમે કરી શકો છો બરાબર। હવે જુઓ એક તરબૂચના 100 રૂપિયા છે તો તરબૂચના 1/4 ભાગના કેટલા રૂપિયા થાય? તો આપણે 1/4 ભાગના તરબૂચની કિંમત શોધવી છે તો આપણે લખવાનું કે ભાઈ 1/4 ભાગના તરબૂચની કિંમત। જો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જવાબ લખતા હોય છે અને એવું કરવાથી તમને પૂરા માર્ક્સ મળશે નહીં, એટલે ગણતરીના જે પદ લખવાના છે લખવા જ પડે, ડાયરેક્ટ જવાબ લખવાના નથી। એટલે ખાસ ધ્યાન રાખજો, ટેસ્ટમાં પણ પૂછાય કે એક્ઝામ પેપરમાં હોય તો ગણતરી ખાસ કરવી પડશે। જો ગણતરી કરવામાં નહીં આવે, પૂરા પદ લખવામાં નહીં આવેલા હોય તો માર્ક્સ મળશે નહીં બરાબર, એટલે આવી ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખજો। પદ કઈ રીતે લખવાના છે એનું ધ્યાન રાખી અને આપણે લખવાનું છે બરાબર। તો જુઓ આપણે 1/4 ભાગના તરબૂચની કિંમત શોધવી છે તો આપણે શું કરીશું, 100 × 1/4 કરી દઈએ તો 100 × 1/4 બરાબર, એનો મતલબ શું થાય કે 100 × 1 = 100 અને / 4। હવે 100 / 4 કરો મિત્રો બરાબર, તમને આ રીતે ના ફાવે કોઈ કે મને આવીતા સર ઉડાવતા નથી ફાવતું તો તમે જે ગુણાકારનો જે જવાબ બનેનો ગુણાકાર કરી જવાબ લઈ કુલ નીચે હોય એના વડે ભાગી દેવાના। તો અહીંયા 100 છે તો આપણે 100 વડે ભાગીએ, 100 ને 4 વડે ભાગીએ તો 25 × 4 કેટલા થાય મિત્રો, 100 થાય। ડાયરેક્ટ ના આવે તો 4 × 2 = 8 બરાબર, અહીંયા 10 કો લઈએ, 10 માંથી 8 જશે તો 2 = 0, 4 × 5 = 20 બરાબર, કેટલા મળે છે 25, તો અહીંયા આગળ આવશે 25 રૂપિયા બરાબર। ડાયરેક્ટ ઉડાડવું તો અહીંયા ડાયરેક્ટ પણ આપણે ઉડી શકીએ કે 25 × 4 = 100 બરાબર। અહીંયા લખી દેવાનું કે ભાઈ 1/4 ભાગના તરબૂચની કિંમત કેટલી મળી મિત્રો, 25 રૂપિયા થાય। હા આપણો આન્સર બરાબર। હવે શું કહે છે, 1 ડઝન કેરીના 120 રૂપિયા હોય તો 1/2 ડઝન કેરીના કેટલા રૂપિયા થાય? હવે મિત્રો સૌ પ્રથમ તો આપણે નહીં ખબર હોય છે કે 1 ડઝન એટલે કેટલી કેરી થાય બરાબર, તો આપણે આ બાજુ લખી દઈએ કે ભાઈ 1 ડઝન કેરી બરાબર કેટલી થાય, 12 કેરી કેટલી થાય મિત્રો, 12 કેરી, અને 12 કેરીની કિંમત કેટલી આપી છે આપણને, ₹120 બરાબર। હવે શું કહે છે 1/2 ડઝન, 1/2 ડઝન એટલે કેટલી થાય મિત્રો, 500 ગ્રામ કેટલી થાય, 500 કેરી અડધો ડઝન એટલે 6 કેરી થશે, કેટલી થશે 6 કેરી બરાબર। તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે 6 કેરીની કિંમત 1/2 ડઝન એટલે કેટલી થશે, 1/2 ડઝન એટલે 6 કેરી, એટલે એનો મતલબ કે આની પણ અડધી થાય 120ની અડધી, તો શું કરશું 120 × 1/2 એટલે 1/2 ડઝન બરાબર, તો 120/2 કરીએ 2 × 6 = 12 એટલે કેટલા મળશે, 60 રૂપિયા, કેટલા એમ છે 0 છે ને આ મૂકી દેવાનું એટલે કેટલી કિંમત થશે, 60 રૂપિયા કિંમત થશે। તો 1/2 ડઝન કેરીની કિંમત કેટલી મળી આપણે, કેરીની કિંમત 60 રૂપિયા આપણને મળે છે
બરાબર છે મિત્રો. એ પ્રમાણે આગળ વધીએ. 2 લિટર પાણીનો 1/4 ભાગ કેટલો થાય? બરાબર, તો 2 લિટર એટલે 2000 મિલી થાય. તો 2 લિટર બરાબર 2000 મિલી પાણી થાય. બરાબર, અને એનો 1/4 ભાગ એટલે આપણે શું લખી શકીએ કે ભાઈ 2 લિટરનો 1/4 ભાગ, 2 લિટર પાણીનો 1/4 ભાગ બરાબર આપણે લખી શકીએ કે 2000 × 1/4, કારણ કે 2 લિટર આપણે મિલિલિટર મળી લે 2000 થાય. તો 2000 ભાગ્યા કેટલા કરવાના મિત્રો? 4 કરવાના. 2000ને તમે 4 વડે ભાગશો તો 500 મિલી મળશે. જો 2000 ભાગ્યા 4, તો 4 × 5 = 20. 100 નીચે આવી તો 100 ઉપર ગઈ, નીચે આવી તો ઉપર ગઈ, 500 મળી. તો એનો મતલબ કે 500 મિલી થાય. બરાબર, એટલે કે 2 લિટર પાણીનો 1/4 ભાગ કેટલો થશે? 500 મિલી. તો આપણે લખી શકીએ એ માટે 2 લિટર પાણીનો 1/4 ભાગ બરાબર શું મળ્યું આપણને? 500 મિલી મળે છે મિત્રો. બરાબર, ઓકે. તો આ દાખલાની તમે વધુ પ્રેક્ટિસ કરજો, દરેક દાખલા ગણજો ફરીથી. બરાબર, આપણે બીજા દાખલા પણ તમારા માટે મૂકીશું. બરાબર છે, તમે જાતે પણ રકમ બનાવીને ગણી શકો છો. હવે આગળના એક્ઝામ્પલ તમને આવડે તો પ્રયાસ કરજો. બરાબર, અને તમે ગણી રાખજો, હું તો ગણાવવાનો જ છું. બરાબર, તો એમાં તમને કેટલા આવડે છે એ ખ્યાલ આવે. બરાબર, અહીંયા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ઓકે, ત્યાં સુધી બહુ બધી પ્રેક્ટિસ કરજો. ઓકે.